મોરબીમાં ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા સંચાલકોએ પાલિકામાં રજૂઆત કરી હતી. જો કે ક્લાસીસ ચાલુ કરવા દેવામાં નહીં આવે તો સંચાલકો આત્મહત્યા કરવા મજબૂર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. મોરબીમાં સુરતની ગુજારી દુર્ઘટના પછી મોરબીમાં તંત્રે ફાયર સેફટીને અભાવે જોખમી રહેલા તમામ ટ્યુશન ક્લાસીસ બંધ કરાવી દીધા હતા. તેથી મોરબીના ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ ફરી ટ્યુશન ક્લાસીસને શરૂ કરવા માટે પાલિકા તંત્રને આવેદન આપ્યું હતું. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા જરૂરી હોય તેમ ટ્યુશન ક્લાસીસ શરૂ ન કરાય તો સંચાલકો આર્થિક ભીંસથી આત્મહત્યા કરવા મજબૂર બનશે તેવી ગર્ભિત ચેતવણી આપીને તાકીદે ફાયર સેફટીની નિમણૂક કરીને એનઓસી આપવાની માંગ કરી હતી. મોરબી ટ્યુશન ક્લાસીસ એસોસિએશનના નેજા હેઠળ સંચાલકોએ પાલિકા તંત્રને આવેદન આપીને જણાવ્યું હતું કે સુરતની ગોઝારી ઘટના પછી મોરબીમાં તંત્ર તુરંત જ હરકતમાં આવી એક્શન લીધા હતા. તમામ ટ્યુશન ક્લાસીસને જ્યાં સુધી ફાયર સેફટીની સુવિધા ન મળે ત્યાં સુધી બંધ કરી દીધા છે. ત્યારે સુરતની કમનસીબે બનેલી ઘટના બાબતે ઊંડું દુઃખ વ્યક્ત કરીને મોરબીના તમામ ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ સુરતના હદભાગી બાળકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ ફરી ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા પાલિકા પ્રમુખ અને પોલીસને રજૂઆત કરતા તેમણે આ પ્રશ્નનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. તેમજ કલેક્ટરને પણ રજૂઆત કરીને ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન કરવાની હૈયાધારણા આપીને ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની માંગ કરી હતી. ત્યારે પાલિકા તંત્રને રજૂઆત કરી સુરત જેવી ઘટના મોરબીમાં ન બને તે માટે તંત્રએ ફાયર સેફટીના બનાવેલા તમામ નિયમોને અનુસરીને અને આ અંગેની ચોક્કસ માર્ગદર્શિકાનું પાલન થોડા સમયમાં જ કરવાની ખાતરી આપી હતી. ક્લાસીસો બંધ રાખવા માટેની ફરજ પાડવામાં આવશે તો ક્લાસીસ સાથે સંકળાયેલા મોરબીની અંદર લગભગ 500 પરિવારો છે. એમાંથી ઘણા બધા લોકો એવા છે કે એમનું જીવન નિર્વાહ આના ઉપર હાલે છે, એના પરિવારની રોજીરોટી આના ઉપર ચાલે છે, કે છીનવાઈ જતાં એમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો આર્થિક કિલેની સામનો કરવો પડે. બીજું, એડમિશનની આ સિઝન છે, એ સિઝન જો મિસ થાય, ચૂકાઈ જાય, તો એના પછી વિદ્યાર્થીઓનું ખાસ તો હિત છે એ જોખમાં એમ છે. જો આ જ પ્રકારે આ વસ્તુ ચાલુ રહેશે તો અમારે ના છૂટકે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.